સુરતમાં જોડા બજાર નજીકના સ્થાનિક સિટી વિસ્તારમાં એશિયન પામ સિવેટ બિલાડીને બચાવવામાં આવી. બરોડાની બેંકની સામે એક મેડિકલ સ્ટોરમાં બે પામ સિવેટ બિલાડી હોય. લાઈફ ફોર વાઇલ્ડ ફાઉન્ડેશનની સુરત ટીમ તરત જ દુકાન પર પહોંચી ગઈ. કપડાની ટોચ ઉપર બે સિવેટ સંતાડેલા જોવા મળ્યા. આ સ્થિતિ જોઈને સ્વયંસેવકો ચિરાગ પટેલ, સમાધાન અને દિવ્યેશે ઘણા પ્રયત્નો સાથે ટીમના અન્ય સભ્યોની મદદથી બંને સિવેટને સુરક્ષિત રીતે બચાવી હતી. બાદમાં વન વિભાગને જાણ કરી બિલાડીને બહારના વિસ્તારમાં જંગલી વિસ્તારમાં છોડાવી દેવાય. સામાન્ય રીતે પ્રાથમિક જંગલોમાં જ વસે છે, પરંતુ ગૌણ અને પસંદગીયુક્ત રીતે લોક કરાયેલા જંગલોમાં ઓછી ગીચતા જોવા મળે છે. એશિયન પામ સ્વીટ એ સર્વભક્ષી છે, જે બેરી અને પલ્પી ફળ જેવા ફળો પર અગ્રણી ખોરાક લે છે. એ રીતે બીજ વિખરવા દ્વારા ઉષ્ણકટિબંધીય વન ઇકોસિસ્ટમને જાળવવા પણ મદદ કરે છે. શ્રેણીના કેટલાક ભાગોમાં એશિયન પામ સ્વીટેસનો શિકાર બુશમીટ પાલતુ વેપાર માટે કરાય છે. દક્ષિણ ચીનમાં તેના વ્યાપકપણે શિકાર કરાય છે, જેને ફસાવવામાં આવે છે. પ્રવાસી વ્યક્તિઓનો સ્થાનિક આદિવાસીઓ સાથે મળી આવી, જે માટે માંસ મારવામાં આવે એ પ્રમાણે એક જંગલી પ્રાણી હોવાથી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972માં સુરક્ષિત કરાયા છે. તેને મારવું, પરેશાન કરવું ગુનો છે. તો દરેક નાગરિકોને વિનંતી છે કે આવા જીવોને બચાવવા અમારા જેવી કોઈ પણ સંસ્થાને જાણ કરો અને રેસ્ક્યુ કરો અને પોતાના સાથે બીજાનો પણ જીવ બચાવો. મારું નામ ગૌરાંગ વકીલ છે. હું લાઇફ ફોર વાઇલ્ડ ફાઉન્ડેશન સુરતનો પ્રમુખ છું અને સુરતનું રેસ્ક્યુથી લઈને બધી જ એક્ટિવિટી હેન્ડલ કરું છું. હા, ગઈકાલે સાંજે 7 વાગે અમને ચોટા બજાર વિસ્તારમાંથી કોલ આવેલો હતો કે ભાઈ અમારે ત્યાં છે ને બે બિલાડી જેવા જાનવર છે. અમે ત્યાં ગયા, ત્યાં અમને એટલે અમે શોધ્યું કે ત્યાં પામ સિવેટ કેટ એટલે વનિયર કરીને એક પ્રાણી છે, એ આપણા જૂના મકાનો અને ખંડર જેવા ઘરોમાં રહે છે. તો ચોટા બજારથી લઈને અંબાજી રોડ વિસ્તારમાં વર્ષોથી આ પ્રાણી રહે છે, પણ માણસોના વસાહતમાં આવતા આવી જાય તો જ અમે રેસ્ક્યુ કરીએ છીએ, બાકી અમે ડિસ્ટર્બ કરતા નથી. અને માણસોના વસાહતમાં જો આવી ગયું હોય તો એને સેફલી રેસ્ક્યુ કરીને રિલીઝ કરી દઈએ છીએ. હવે આ જાનવરનું કેવું છે કે નાના બોર્ન બેબી હોય તો અમુક વાર એવું કહે છે લોકો કે એને ખાઈ જાય છે. બીજું કે સિટી એરિયામાં મોસ્ટલી લોકો છે ને ટેરેસ ઉપર કબૂતર પાડતા હોય છે, તો એ કબૂતરથી એટ્રેક્ટ થઈને આ લોકો તેને ખાવા માટે આવે છે. હવે આ જાનવર છે ને તે સર્વભક્ષી હોય છે, એટલે કે માંસ પણ ખાય અને શાકાહારી પણ હોય, એટલે શાકાહારી અને માંસાહારી બંને એના પર એ જીવતું હોય છે અને માણસોની વચ્ચે રહે છે. મોસ્ટલી આ લોકો જંગલમાં, ઓછા ક્રાઉડમાં રહે છે, પણ જંગલમાં પણ આ લોકો રહેતા હોય છે. સુરતમાં આપણે કહીએ તો સિટીમાં ચૌટા બજાર, અંબાજી રોડ, પછી ગોપીપુરા એરિયો છે, બીજું છે ભેસાણ, અને ત્રીજો આપણે ભાઠા બાજુ જોવા મળે છે, વેસુ બાજુ જોવા મળે છે. પણ જેમ જેમ માણસો વસ્તી વધે છે એમ એમ કન્સ્ટ્રક્શન વધે છે, એટલે આ છે ને તે લોકોના ઘરમાં કે દુકાનોમાં આવીને પોતાનું ઘર બનાવી લે છે. આ જાનવર એવું હોય છે કે તમે એને જરાક પણ ડિસ્ટર્બ કરો ને તે સામે અટેક કરી દે છે. હવે આ જાનવરમાં પણ એવું જોઈએ કે જેમ આપણે કૂતરાની બાઈટ પડે તો આપણે કેવું ઇન્જેક્શન મુકાવવા પડે, એ જ રીતે આના સલાઈમાં પણ રેબીઝ હોય છે, તો આ પણ આપણને બાઈટ કરે તો આપણને રેબીઝ થઈ શકે છે. તો આને રેસ્ક્યુ કરવામાં થોડી મહેનત થાય, કારણ કે આ વર્લ્ડના 15 જે એગ્રેસિવ એનિમલ્સ છે એમાંથી એક છે અને આ તરત સામે રિસ્પોન્સ આપે છે. તો આ જાનવરને અમે રેસ્ક્યુ કરતા 1.5 કલાક લાગેલા, પણ બે સાથે હતા એટલે એકને રેસ્ક્યુ કરીને તો બીજું અટેક કરવા આવતું હતું, એટલે થોડો ટાઈમ વધારે લાગેલો. અમે 7-8 જણાની ટીમ હતી ને આ રેસ્ક્યુ કરીને એને સેફલી જંગલમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ઇન્ફોર્મ કરીને રિલીઝ કરી દીધું છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.